જામજોધપુરના રબારિકા ગામે મંદિરના જીર્ણોદ્ધાર માટે ભેગા થયેલા ભાજપના આગેવાનને જુગારના ખોટા કેસમાં ફિટ કરી દેવાના આક્ષેપ સાથે નવા આવેલા એસપીને અરજી કરીને તપાસ કરવાની માંગણી કરી છે. જામજોધપુર તાલુકાના રબારિકા ગામે તારીખ 19/9/2020 રોજ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય માલદેભાઈ પરબતભાઈ કરમૂર સહિત 15 લોકો મંદિરના જીર્ણોદ્ધાર માટે ભેગા થયેલા હતા અને રાત્રે 11 વાગ્યા સુધી બહાર બેઠા હતા. ત્યારે જામજોધપુર પોલીસ આવીને અહીં શું ભેગા થયા છો, તમે લોકોએ માસ્ક પહેરેલ નથી, દંડ ભરવો પડશે તેમ કહી પોલીસને બોલેરો ગાડીમાં માલદેભાઈ સહિત 6 લોકોને જામજોધપુર પોલીસ સ્ટેશન લઈ આવેલ અને માલદેભાઈના ખિસ્સામાં રહેલ મંદિરના જીર્ણોદ્ધારના તેમજ અન્ય 6 લોકો પાસેથી ખિસ્સામાં રહેલ રકમ કાઢી લીધી હતી અને સવારે ખબર પડી કે જુગાર ધારાનો કેસ થયેલ છે. આ જુગાર ધારાના કેસમાં સામાન્ય રકમ બતાવી મંદિરના જીર્ણોદ્ધારની રકમ સહિત પોલીસ હડપ કરીને જાહેરમાં લાઇટના અજવાળે જુગાર દેખાડ્યો છે તથા બેસવાની જગ્યા પણ નથી અને લાઇટ પણ નથી. આ અંગે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ હતા તેમજ પોલીસ સ્ટેશન ડાયરીનો નોંધ તેમજ પોલીસની બોલેરો ગાડીના જીપીએસની તપાસ થાય તો આ કાંડ બહાર આવે તેવી અરજી તોડ કાંડનો ભોગ બનેલા જિલ્લા પંચાયતના તેમજ માર્કેટિંગ યાર્ડના ભાજપની પેનલના પૂર્વ પ્રમુખ માલદેભાઈ પરબતભાઈ કરમૂરે ડીએસપી જામનગર રેન્જ આઈજી તેમજ લાંચ રૂશ્વત શાખાને આ બનાવની તપાસ કરવા રજૂઆત કરી છે. મારું નામ માલદેભાઈ પરબતભાઈ કરમૂર, રહેવાસી રબારિકા, તાલુકો જામજોધપુર. અમે અમારા રબારિકા ગામે માતાજીના મંદિરના જીર્ણોદ્ધારના અર્થે મીટિંગ બોલાવેલ. આ મીટિંગ સાંજે રાતે 11 વાગે પૂર્ણ થવાની હતી ત્યારે પોલીસ કાઢવા આવી અને એની લોકોએ કીધું આ કેમ ભેગા થયા અને ભેગા થવા બાબતે તમે માસ્ક કેમ નથી પહેર્યા, એનો 1000 રૂપિયા દંડ કરવો પડીએ એવી રીતે થતા અમારે બોલાધારી થઈ અને એ લોકો અમને 6 જણાને ઉપાડી અને 3 પાટિયા લઈ ગયા. 3 પાટિયા લઈ ગયા બધે અમારા ખીસામાં જે 1.5 લાખ રૂપિયા હતા મારા પોતાના ખીસામાં મંદિરના એ પણ એની કાઢી લીધા અને જુગારનો કેસ કરી જુગારમાં તમે સામેલ થો એવું લખી અને અમને આખી રાત ગૂંધી રાખ્યા અને કસરીમાં પણ બેહાડ્યા. મારી ઉંમર 65 વર્ષની છે છતાં પણ એ લોકો આ લોકઅપના અંદર બેહાડવા માટે ફરજિયાત હુકમ કર્યો હતો. દર્શન મકવાણાનો રિપોર્ટ, જામજોધપુર.